सूरत जिला शिक्षण अधिकारी ની કચેરી સુરત દ્વારા આયોજિત પરીક્ષા પે ચર્ચા 2023 માં શિક્ષકો દ્વારા અરજી કઈ રીતે કરી શકાશે તેનું ટ્યુટોરિયલ ફરી એક વખત ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે વાર્તાલાપ કરવાની એક ઉત્તમ તક. તો ચાલો આપણે જાણીએ કે પરીક્ષા પે ચર્ચા 2023 માં કઈ રીતે ભાગ લઈ શકાય. ખૂબ સરસ છે મિત્રો, મોબાઈલ હાથમાં લો અને તેમાં પીપીસી 2023 સર્ચ કરો. પ્રથમ વેબસાઇટ આવે છે તેમાં લોગિન કરો અને હવે તમને પરીક્ષા પે ચર્ચા 2023 નો પેજ દેખાશે. તેમાં ફેસબુક, ગૂગલ, ટ્વિટર, લિંક્ડઇન અને ગીટહબ અલગ અલગ માધ્યમ દ્વારા લોગિન ના ઓપ્શન દેખાશે, પણ સૌથી સરળ માધ્યમ છે લોગિન વિથ ઓટીપી. આપણે માધ્યમની પસંદગી કરીશું. સૌપ્રથમ બોક્સમાં તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે, લોગિન વિથ ઓટીપી કરવાનો છે. એની સાથે જ તમારા ફોનમાં એક ઓટીપી આવી જશે. ઓટીપી જે આવશે એ ઓટીપી ને તમે કોપી કરી લો. કોપી કર્યા બાદ પ્લીઝ એન્ટર ઓટીપી નામનો ઓપ્શન છે, એ ઓપ્શનમાં તમે ઓટીપી મોબાઈલમાં આવેલો છે એ પેસ્ટ કરી દો અને ત્યારબાદ સબમિટનું બટન આપવામાં આવેલું છે તેના પર પ્રેસ કરી દો. પ્રેસ કરતાની સાથે જ એક પરીક્ષા પે ચર્ચા 2023 માં ભાગ લેવા માટેનું એક પેજ દેખાશે. એ પેજમાં સૌથી પહેલા તમે લોગિન થઈ ગયા છો, તમારું નામ દેખાશે. નીચે અબાઉટ પીપીસી 2023 એન્ડ રિવોર્ડ્સ ની નીચે પાર્ટિસિપેટ નામ લખેલું છે, તેના પર ક્લિક કરો. પ્રથમ ઓપ્શન સ્ટુડન્ટ, બીજો ઓપ્શન સ્ટુડન્ટ અને ત્રીજો ઓપ્શન ટીચર છે, તેમાં સબમિટ પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતાની સાથે જ શિક્ષકોની માહિતી આપ માંગવામાં આવશે, એ માહિતીની તમારે ભરવાની છે. સૌપ્રથમ ટીચર્સ નેમની અંદર તમારે શિક્ષકનું પૂરું નામ દાખલ કરવાનું છે. દાખલ કર્યા બાદ નીચે ઈમેલ આઈડી આપવામાં આવેલું છે, એમાં તમારે પોતાનું પર્સનલ ઈમેલ આઈડી દાખલ કરવાનું છે. નીચે મોબાઈલ નંબર છે, જાતિ સિલેક્ટ કરવાની છે, એની નીચે આપવામાં આવેલું છે ડેટ ઓફ બર્થ. એમાં સૌથી પહેલા તમારે તમારું જન્મનું વર્ષ સિલેક્ટ કરવાનું છે. વર્ષ સિલેક્ટ થઈ ગયા બાદ મહિનો સિલેક્ટ કરવાનો છે અને ત્યારબાદ તમારે તમારા જન્મની તારીખ સિલેક્ટ કરવાની રહેશે. નીચે સબ્જેક્ટ આપેલા છે, તેમાં એક અથવા એક કરતા વધારે બે સબ્જેક્ટ ભણાવતો હોય તો બે પણ સિલેક્ટ કરી શકાશે. સબ્જેક્ટ તમારા જે ભણાવો છો એ પ્રમાણે સિલેક્ટ કરવાના રહેશે. સબ્જેક્ટનું સિલેક્શન થઈ ગયા બાદ નીચે તમે જે શાળામાં ભણાવો છો એ શાળાની ડિટેલ ફિલઅપ કરવાની છે. તો સૌથી પહેલા સ્કૂલ નેમ આપવામાં આવેલું છે. સ્કૂલ નેમની અંદર તમારે તમારી પોતાની શાળાનું નામ દાખલ કરવાનું છે, જે શાળામાં તમે અભ્યાસ કરાવો છો. એ શાળાનું નામ દાખલ થઈ ગયા બાદ નીચે બીજો ઓપ્શન આવે છે બોર્ડ, એમાં તમારે ગુજરાત સિલેક્ટ કરવાનું છે, મેં પહેલેથી સિલેક્ટ કરેલું છે. એની પછી નીચે તમારું સરનામું માંગવામાં આવશે, તેમાં તમારે જે હાલમાં રહો છો તેનું સરનામું દાખલ કરવાનું રહેશે. ત્યાર પછી કન્ટ્રી માંગવામાં આવેલું છે, એમાં આપણે ઇન્ડિયા સિલેક્ટ કરીશું. ત્યારબાદ સ્ટેટ અને યુનિયન ટેરિટરી આપવામાં આવેલું છે, આપણે આપણા રાજ્ય ગુજરાતનું નામ સિલેક્ટ કરીશું. ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ, તમે જે જિલ્લામાં રહો છો એ જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે, મેં સુરત સિલેક્ટ કરેલું છે. ત્યારબાદ સુરતનો તમારે જે વિસ્તારમાં રહો છો તેનો પિનકોડ દાખલ કરવાનો છે, મેં મારો પિનકોડ દાખલ કરેલો છે. ત્યારબાદ નીચે એક્ટિવિટી ડિટેલમાં અલગ અલગ 5 થીમ આપવામાં આવેલી છે. આ થીમમાંથી તમારે કોઈ પણ એક થીમ સિલેક્ટ કરવાની છે કે જેના વિશે તમે માહિતી આપવા માંગો છો. ત્યારબાદ નીચે 1500 અક્ષરની અંદર તમારે વર્ણન કરવાનું છે કે તમે કઈ માહિતી આપવા માંગો છો. એની મેક્સિમમ લિમિટ 1500 અક્ષરની છે, એના કરતા વધારે અક્ષરો તમે ટાઈપ કરી શકશો નહીં. તો ધ્યાનમાં રાખો કે જે તમારે વર્ણન કરવાનું છે ઉપર 5માંથી એક વિષય તમે સિલેક્ટ કરેલો છે, એ વિષય સિલેક્ટ કરીને સબમિટનું બટન દબાવવાનું છે. સબમિટનું બટન પ્રેસ થઈ ગયા પછી તમારું એક ડાયલોગ બોક્સ આપશે અને તમે ભાગ લીધેલો છે તેનો ઓનલાઈન એક સર્ટિફિકેટ પણ તમે ડાઉનલોડ કરી શકશો. એ ડાઉનલોડ પણ થઈ શકશે અને સેવ પણ થઈ શકશે, જે આ રીતે જોવા મળશે. 2500 કરતા વધુ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોની પસંદગી માય જીઓવી હેઠળ થશે અને તેમને પીપીસી કીટ ગિફ્ટ તરીકે એજ્યુકેશન મિનિસ્ટ્રી દ્વારા એનાયત કરવામાં આવશે. તો તમે રાશની જુઓ છો, હા જલ્દી કરો. બધા જ શિક્ષકોને ઓલ ધી બેસ્ટ. આભાર.